एकलव्य विद्या संकुल। हेलो विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? चलो अपने आज विषय हिंदी में पाठ आठमो सीखीशू। पाठ आठ अनुलेखन। अनुलेखन एटले जे शब्दों आप्या छे जोई जोई फरी सारा अक्षरे लखवाना, तेने अनुलेखन कहेवाय। चलो अपने एक नंबर नंबर एक जुए। शब्द पढ़ो और लिखो, शब्दों वाँचो अने लखो। चलो अपने पहला शब्दों वाँचीशू अने नीचेनी खाली जगह में एना एज शब्दों फरीथी सारा अक्षरे लखवाना छे। गुड़िया, गुड़िया, गुड़िया एटले ढींगली। आपणे अहीं नीचे सारा अक्षरे लखवानुं छे। पौधा, पौधा, पौधा एटले छोड़ नानो, पौधा। फरीथी तेने लखवानुं छे। हथौड़ा, हथौड़ा एटले मोटो हथोड़ो। સાપ, સાપ એટલે સાપ। બછડા, બછડા, બછડા એટલે વાછરડું। ચમ્મચ, ચમ્મચ એટલે ચમચી, ચમ્મચ। ઋષિ, ઋષિ એટલે ઋષિ। તિતલી, તિતલી એટલે પતંગિયું। કલમ, કલમ એટલે પેન। આ શબ્દ જોઈને ફરી લખી દેવાનો। ઈશ્વર, ઈશ્વર એટલે ઈશ્વર, ભગવાન। કછુઆ, કછુઆ, કછુઆ એટલે કાચબો। ઈમારત, ઈમારત એટલે ઈમારત। તુલસી, તુલસી, તુલસી એટલે તુલસી, છોડ છે, છોડનું નામ છે। કક્ષા, કક્ષા એટલે ધોરણ, એનો એ શબ્દ ફરી લખી દેવાનો। ઔષધ, ઔષધ એટલે ઔષધિ, દવા, ઔષધ। ચીંટી, ચીંટી એટલે કીડી, ચીંટી એટલે કીડી। ચાંદ, ચાંદ એટલે ચાંદો। લડકા, લડકા એટલે છોકરો। બગુલા, બગુલા એટલે બગલું। કોયલ, કોયલ એટલે કોયલ, પક્ષી છે નાનું। અજગર, અજગર એટલે અજગર। દરવાજા, દરવાજા એટલે દરવાજો। ખુશબુ, ખુશબુ એટલે સુગંધ। બાલક, બાલક એટલે બાળક। જો આ શબ્દો છે એ જોઈ જોઈને ફરીથી તમારે વાંચવાના છે અને જોઈને લખવાના છે સારા અક્ષરે। હવે નંબર બે જોઈએ, શબ્દ પઢો ઓર લીખો। શબ્દો પઢો ઓર લીખો, શબ્દો વાંચો અને લખો। ઘડા, ઘડા એટલે ઘડો, માટલું કહીએ આપણે ઘડો। રથ, રથ એટલે રથ। મિત્ર, મિત્ર એટલે મિત્ર। છબી, છબી એટલે પડછાયો। યજ્ઞ એટલે યજ્ઞ। છ એટલે છ। ઠઠેરા એટલે કંસારો। અંડા એટલે ઈંડું। આ શબ્દો પણ વાંચીને તમારે નીચે જ લખવાના છે। હવે આગળના શબ્દો જોઈએ। ઓઢની, ઓઢની, ઓઢની એટલે ઓઢણી। ઉપલા, ઉપલા એટલે છાણા, જે ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે છાણા, ઉપલા। ઊન, ઊન એટલે ઊન, સ્વેટર ને મફલર ને બધું બનાવીએ છીએ તે। ઔષધ, ઔષધ એટલે ઔષધિ। એક તારા, એક તારા એટલે એક તારો। એરાવત એટલે ઐરાવત। ખટિયા, ખટિયા એટલે ખાટલો। સૂરજ, સૂરજ એટલે સૂરજ। શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ નામ છે। સહનાઈ, સહનાઈ એટલે શરણાઈ, જે સંગીતનું સાધનનું નામ છે। ઝંડા, ઝંડા એટલે ઝંડો, રાષ્ટ્રધ્વજને ઝંડો પણ કહેવાય। શિક્ષક, શિક્ષક એટલે શિક્ષક, જે ભણાવે તે શિક્ષક। ચટાઈ,
चट्टाई એટલે ચટ્ટાઈ, દરજી દરજી એટલે દરજી, બઢઈ બઢઈ એટલે સુથારો, ફળો ફળ એટલે ફળ. હવે જુઓ નંબર 3 માં વાક્ય પઢકર અનુલેખન કરો. વાક્ય વાંચીને અનુલેખન કરો. ઉપર શબ્દોનું અનુલેખન કર્યું અને હવે આ નંબર 3 માં છે વાક્યો આપેલા છે એ વાક્યોને વાંચવાના છે અને સામેની ખાલી જગ્યામાં સારા અક્ષરે લખવાના છે. ચલો પહેલા આપણે વાંચીશું. અમર કસરત કર, અમર કસરત કર. તો અહીંયા લખી દેવાનું છે એનું એ જોઈને, અમર કસરત કર. પછી 2 નંબર રમા આમ ખા, રમા આમ ખા. અહીંયા લખી દેવાનું આપણે રમા આમ ખા. જો છેલ્લે આ રીતે પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં અને ઉપર દરેક શબ્દની ઉપર લીટી આડી કરવાની હોય છે હિન્દીમાં. ગુજરાતી જોઈએ તો તેનું સમજીએ તો રમા આમ ખા, તો રમા કેરી ખા. નંબર 3 આશા પાઠ યાદ કર, આશા પાઠ યાદ કર. યાદ કર એટલે મોઢે કર. તો એને એ જ આપણે તો હિન્દી જ લખી દેવાનું છે, ખાલી સમજવા માટે આપણે ગુજરાતી પણ સાથે બોલીએ છીએ. કિરણ ઇમલી લા, કિરણ આંબલી લાવ. તો એનું એ જ કિરણ ઇમલી લા. વિજય વિજયા સિતાર બજા, વિજયા સિતાર બજા. સામે સારા અક્ષરે લખી દેવાનું છે. જો એનું ગુજરાતી જોઈએ તો વિજયા સિતાર વગાડ, બજા એટલે વગાડ. અમીના ઈદ આઈ, તો અહીંયા આપણે લખી દેવાનું અમીના ઈદ આઈ. એનું એ જોઈને સારા અક્ષરે લખી દેવાનું. ગુજરાતી જોઈએ તો એનું અમીના ઈદ આવી. ઈદ એ કોનો તહેવાર છે? મુસલમાનનો તહેવાર. એટલે અમીના ઈદ આવી. 7 વસીમ ઘડી પહન, વસીમ ઘડી પહન. એનું એ જ વાક્ય અહીંયા લખી દેવાનું છે. જો અહીંયા અલ્પવિરામ આવે છે બધે, તો એ અલ્પવિરામ પણ તમારે કરવાનું, બધા જ ચિહ્નો યાદ રાખીને વ્યવસ્થિત લખવાનું છે અને ચિહ્નો બધા જ કરવાના છે, એ ભૂલાય નહીં. વસીમ ઘડી પહન, વસીમ ઘડિયાળ પહેર. કુસુમ મુખ સાફ કર, તો એનું એ જ લખી દેવાનું. અને ગુજરાતી જોઈએ તો કુસુમ મોઢું સાફ કર, ચોખ્ખું કર. 9 રામુ કાજુ ખા, રામુ કાજુ ખા. અને હિન્દીમાં ત્યાં સામે એનું એ લખી દેવાનું છે. 10 નંબર તું ગાયકા દૂધ પી, તું. ગુજરાતી જોઈએ તો એનું તું ગાયનું દૂધ પી. આપણે તો એનું એ જ હિન્દી લખી દેવાનું સામે. 2 ગાયકા દૂધ પી, સામે એનું એ લખી દેવાનું. 11 નંબર બેલા એક કેલા ખા, બેલા એક કેળું ખા. સામે આપણે તો હિન્દી એનું એ સારા અક્ષરે લખી દેવાનું, ચિહ્નો બધા જ કરવા જરૂરી છે. હવે આગળ જોઈએ 12 નંબર. નૈયા પાણી મેં તરતી હે, નૈયા એટલે નાવડી, નાવડી પાણીમાં તરે છે. સામે લખી દેવાનું અને ચિહ્નો કરવાના. મેં ઐનક પહનતા હું, મેં ઐનક પહનતા હું. હું ચશ્મા પહેરું છું, ઐનક એટલે ચશ્મા. હું પહનતા એટલે પહેરું છું. 14 નંબર મોહન ટોકરી ઉઠાવો, મોહન ટોકરી એટલે ટોપલી, ટોપલી ઉઠાવો. અને સામે હિન્દી જ લખી દેવાનું છે એનું એ જ વાક્ય. કૌવા ઉડ ગયા, કાગડો ઉડી ગયો. કૌવા એટલે કાગડો. હિન્દી એના એ જ સારા અક્ષરે વાક્ય લખી દેવાનું સામે. મૌલિક ઔષધિ લાયા, મૌલિક ઔષધિ લાવ્યો. મૌલિક ઔષધિ લાયા લખી દેવાનું. ગંગા પતંગ ઉડાતી હે, ગંગા પતંગ ઉડાડે છે. ગંગા પતંગ ઉડાતી હે. ઋષિ ઋતુ બદલતી હે, ઋતુ બદલાય છે. આપણે જેમ શિયાળો ઉનાળો ચોમાસું એ ઋતુવાળા પછી બદલાય છે તેની વાત કરી છે. ઋતુ બદલતી હે, ઋતુ બદલાય છે. શિયાળો પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, એ રીતે ઋતુ બદલાય છે ને. હા, એ વૃક્ષ ફળ દેતા હે,
વૃક્ષ ફળ આપે છે. હિન્દીમાં એનું વાક્ય સામે લખી દેવાનું છે. વૃક્ષો આપણને ફળ આપે છે ને, કેરીનું ઝાડ કેરી આપે, પપૈયાનું ઝાડ પપૈયા આપે, સફરજનનું ઝાડ સફરજન આપે. એ રીતે ચાંદ રાત કો નીકળતા હે, ચાંદો રાતે નીકળે છે. ચાંદો આપણને આકાશમાં ક્યારે જોવા મળે છે? રાતે જ. તે વાક્ય છે કે ચાંદ રાત કો નીકળતા હે, ચાંદો રાતે નીકળે છે. આ બધા જ વાક્યો સામે હિન્દીમાં જ લખવાના છે, તેનું ગુજરાતી લખવા નથી. તે આપણે શીખવા માટે જ બોલ્યા છીએ. તો સારા અક્ષરે જોઈ જોઈને બધા ચિહ્નો યોગ્ય રીતે મૂકવાના અને સુંદર અક્ષરે લખવાના. પ્રશ્ન 4 આપણે આગળના પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.